દરેક ભારતવાસીઓને પવિત્ર હિન્દુ તહેવારોના ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી અને આવતું નવું વર્ષ દરેક ભારતીય વર્ષે સુખમય, આનંદમય, નિરોગી અને દીર્ઘાયુષ્ય બક્ષે એવી ભગવાન દત્તમહારાજના ચરણોમાં પ્રાર્થના. આજે ધનતેરસનો દિવસ છે. ધનતેરસના દિવસે આપણે ત્યાં મહાલક્ષ્મીની પૂજા છે, ધન્વંતરી દેવ એટલે આપણે ત્યાં આરોગ્યની પણ પૂજા છે. આપણું આરોગ્ય સારું રહે અને આપણી આર્થિક સમૃદ્ધિ વધે એ માટે આપણે ત્યાં ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા અને ધન્વંતરી ઋષિની પૂજાનો મહિમા છે. આજના દિવસે આપણે ત્યાં આંગણે આશો પાલવ, જેને સંસ્કૃતમાં અશોક કહેવામાં આવે છે. આપણા રામાયણ કાળમાં જોઈએ તો મા ભગવતી સીતા એ અશોક વાટિકામાં રહ્યા છે. અશોકનો અર્થ થાય છે જ્યાં શોક રહિત છે, જ્યાં શોક આવી શકતો નથી. શોકનો અર્થ છે દુઃખ, ગ્લાનિ, ચિંતા, વ્યાધિ, ઉપાધિ, આવા કોઈ પણ સામાજિક, વ્યવહારિક, આર્થિક, માનસિક કે ભૌતિકને નુકસાન ન કરે એવા તત્વો આવી શકતા નથી. નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી. જ્યાં સતત સકારાત્મક ઉર્જા હંમેશા રહે, જેને પોઝિટિવ એક્ટિવિટી કહેવામાં આવે છે, આપણે ત્યાં પોઝિટિવ વાતાવરણ રહે એ માટે આપણે ત્યાં અશોકનો મહિમા છે ને, એટલે સીતાજી અશોક વાટિકામાં રહ્યા છે. આપણા શુભ તહેવારોમાં અશોક એટલે કે આસો પાલવના પાનનું તોરણ બાંધવામાં છે. એનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે બહારથી આવતા જે નેગેટિવ ઉર્જા છે એ ત્યાં જ રોકાઈ જાય અને ઘરની અંદર પ્રવેશતા જ એ ઉર્જા પોઝિટિવ બને, એટલે કે સારી બને, હકારાત્મક બને. અને હકારાત્મક ઉર્જા થવાથી ત્યાં રહેલા દરેક વ્યક્તિ, કૌટુંબિક, સામાજિક કે કોઈ પણ વ્યક્તિ છે એની ઉર્જા એ સકારાત્મક થાય, એનું આર્થિક, સામાજિક અને શારીરિક એ ઉત્થાન થાય, સારું રહે, એના માટે આપણે ત્યાં અશોકનો એટલે કે આશોપાલોનું તોરણ બાંધવામાં આવ્યું હતું. આપણા દરેક હિન્દુઓની પરંપરા રહી છે. આપણા ધન્વંતરીના દેવ એટલે ધન્વંતરી ઋષિએ આ બધા વિધાનો આપણે ત્યાં આપેલા છે. ધન્વંતરી ઋષિએ કેવો મહાન દ્રષ્ટા ઋષિ હતા કે દરેક વનસ્પતિને પૂછી શકતા હતા અને દરેક વનસ્પતિ એમને પોતાના એક પ્રયોગથી એને જવાબ આપતી કે મારી અંદર આ ગુણ છે અને ગુણના કારણે એનો ક્યાં ક્યાં ઉપયોગ કરવો એ ધન્વંતરી ઋષિએ આપણને આપેલું છે. આજનો દિવસ એ ધન્વંતરી ઋષિનો પણ દિવસ છે અને ધન એટલે કે આર્થિક જરૂરિયાત પ્રમાણે આપણે ત્યાં શ્રી સૂક્તમાં એક શ્લોક છે, હરણ્યોમ હિરણ્યમ વર્ણ હરિણી સુવર્ણ રજસ્રામ ચંદ્રામ હિરણમય લક્ષ્મી જાત વેદોમાં આવહ. આપણે ત્યાં એવી લક્ષ્મી આવે કે જે અશ્વપૂર્વારથ મધ્યા હાથી ઉપર બેસી આવીને એવી લક્ષ્મી આપણા ઋષિઓએ માગી છે. છાની છૂપી કે ચોરી ચાપડીથી કે કુને કલેશથી નહીં, પણ ગજ ઉપર એટલે કે હાથી ઉપર આવે એવી લક્ષ્મી આપણે ત્યાં આપણા ઋષિઓએ કામના કરી છે. તો આ ધનતેરસના દિવસે દરેક ભારતીયોના ઘરમાં સારી લક્ષ્મી આવે, શુભ વિચાર આવે, સૌનું આરોગ્ય સચવાઈ રહે. એ જપના સાથે જય ગિરનારી, ઓમ નમો નારાયણ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.